યેના આ ભૂતડી વાંચવા માં આવી હશે? આના કોને ઇન્ફોર્મેશન આલી હશે? ખબર નહીં ભૈલા, આ તો વેતાળની જેમ મારી પીઠ પર બેઠી હોય એમ કાયમ મારી પાછળ પાછળ ફરતી રહે છે. ખબર નહીં આને કોણે કહ્યું હશે. સાસુમા, વિજય કહે છે એ સાચું છે? આની અંદર ખજાનો છે એ તમને કેવી રીતે ખબર? ખબર નહીં બેટા, રાત્રે અચાનક મારા માથામાં કંઈક થવા લાગ્યું. મારી આંખો સામે કેટલાક દ્રશ્યો ફરવા લાગ્યા. બહુ જ વિચિત્ર સપનું હતું. મારી સાથે એક સ્ત્રી પણ હતી. એ કોણ હતી એ મને સરખી રીતે યાદ નથી. આટલા વર્ષોમાં ક્યારેય મેં આવું સપનું જોયું નથી. એટલે હું મારી જાતને રોકી શકી નહીં અને વિજયને લઈને આ જગ્યા ઉપર આવી ગઈ. જો આ વાત સાચી હશે તો મારાથી વધારે આ દુનિયામાં ખુશ બીજું કોઈ નહીં હોય. ગીતા, હું તો ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરું છું કે મારી આ શક્તિ જલ્દી પાછી આવી જાય. બસ મને તો એટલી જ આશા છે ગીતા. એ રિમોટ આપને યાર, ડોબા જેવો. કોઈ ફિલ્મ વિલ્મ નહીં, ન્યૂઝ ચેનલ જોઈએ યાર. ઓહો, તમે બધા અહીં? તમે બધા અહીં શાંતિથી ટીવી જોઈ રહ્યા છો? ગીતા ક્યાં છે? આંટી, એ તો કંઈ અર્જન્ટ કામ છે એવું કહીને બહાર ગઈ છે. સુધા ગૌરી આંટી છે ને, એમને કોઈ જગ્યા યાદ આવી છે એટલે અમે તમને આ વાત કહી દઈએ એવું ગીતાએ કહ્યું હતું. શું સુધા ગૌરીજીની યાદશક્તિ પાછી આવી ગઈ? જો એમની યાદશક્તિ પાછી આવી ગઈ હશે તો એમને ચંદ્રિકા પણ યાદ આવી ગઈ હશે. હે ભગવાન! ગીતા ક્યાં જવાની વાત કરી રહી હતી? અરે, વેવણજીને કઈ વાત યાદ આવી ગઈ અને ક્યારે યાદ આવી? અમને એટલી તો ડિટેલ નથી ખબર આંટી. ગીતા અને વિજય કોઈ સ્થળ કે જગ્યા વિશે વાત કરી રહ્યા હતા, અમને તો એટલું જ ખબર છે. એનો મતલબ મારી દીકરી, મારી દીકરી મારાથી દૂર થઈ જશે. એ મારાથી દૂર થઈ જશે. મને તો અત્યારે કઈ સમજાતું નથી ભૈલા. બેના, તારા પતિએ તને ખજાના વિશે ચાણક કોઈ કહ્યું નહીં? ના ભૈલા, મને નથી કહ્યું. કદાચ એને પણ આ વાત નહીં ખબર હોય. આ હું કેસા તું બિયાના, તને ખબર નહીં એવું કેસા? તારા પતિને ખબર નહીં એવું કેસા? તો ખાલી આ ગોડીની વાત પર વિશ્વાસ કરીને બધા આઈ જઈને કોમ કરી રહ્યા છે? હે ભગવાન! મને લાગે છે કે આણે અને ગીતાએ કોઈ પ્લાનિંગ કર્યું છે એટલે જ આ લોકો અત્યારે નાટક કરી રહ્યા છે. યાદ શક્તિ પછી આવી ગઈ એવું કહેવા માટે પેલી ગીતા સાથે મળીને એણે આ પ્લાન કર્યો હશે. અરે તું જ જો ને, એ બંને અત્યારે કેવી રીતે વાતો કરી રહ્યા છે. અરે ભૈલા, આટલા વર્ષોથી આપણે અહીંયા આવીને કેટલી બધી વાર જોયું છે. જે ખજાનો આપણને નથી મળ્યો એ આ લોકોને કેવી રીતે મળે છે હું પણ જોઉં છું. ભૈલા, વિજય આપણને નોટિસ કરશે તો પ્રોબ્લેમ થઈ જશે.
ભગવાન, તમારી પાસે આવી માંગણી તો ન જ કરવી જોઈએ, પણ હું શું કરું? મારી હાલત એવી છે કે હવે મને કોઈ જ રસ્તો દેખાતો નથી. બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. હવે મને માત્ર તમારા પર જ ભરોસો છે. મહેરબાની કરીને વૈવાણજીની યાદશક્તિ એમને પાછી આપશો નહીં. જો એમની યાદશક્તિ પાછી આવી જશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે અને મારી દીકરીની જિંદગીની દિશા જ બદલાઈ જશે. હવે માત્ર તમારા પર ભરોસો છે ભગવાન. અરે આંટી, તમે ત્યાં શું કરી રહ્યા છો? અહીં આવો, જલ્દી આવો આંટી. શું વાત છે બેટા? અરે ત્યાં જુઓ આંટી, સાયન્સ અને ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય તોય આ દેશમાં રહસ્યમય ચમત્કારોની કોઈ જ ઉણપ નથી. એનું એક ઉદાહરણ એ છે કે આજે અમદાવાદ એરપોર્ટ નજીક સ્વર્ગસ્થ શ્રી સૂર્યપ્રકાશજીની એક સાઇટ પરથી વર્ષો જૂનો ખજાનો મળ્યો છે. આ ખજાનો 12મી શતાબ્દીના રાજા વિષ્ણુવર્ધનનો છે એવી માહિતી મળી છે. કમલજી, ત્યાં શું ચાલી રહ્યું છે થોડી જાણકારી આપશો? તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ અમદાવાદ એરપોર્ટ ની નજીક આપણે સૂર્યપ્રકાશજીની સાઇટ પર છીએ. આ ખજાનાની જાણકારી શ્રીમતી સુધા ગૌરીજીએ આપી છે. ખજાના વિશે અમને જાણકારી કેવી રીતે મળી એ વિશે આપણે જાણીએ. કહો સુધા ગૌરીજી, આ ખજાનો અહીંયા છે એ ઇન્ફોર્મેશન તમને કોણે આપી? કેવી રીતે મળ્યો, જાણકારી કોણે આપી, એ બધું તો મને સરખી રીતે યાદ નથી. પણ કાલે રાતે મને એક સપનું આવ્યું હતું. તે સ્પષ્ટ રીતે દેખાયું નહોતું, બધું જ ધૂંધળું ધૂંધળું દેખાતું હતું. મારા સપનામાં મારી સાથે એક બીજી સ્ત્રી હતી. એ સ્ત્રી કોણ છે યાદ કરવાનો પ્રયત્ન કરી રહી છું, પણ હવે એ કોણ છે મને યાદ નથી આવી રહ્યું. સપનામાં અમે બંને મળીને આ જગ્યાએ ખજાનો છુપાવ્યો હતો, એટલું મને યાદ છે. છુપાવવાનું કારણ એટલું જ હતું કે જો એ કોઈના હાથમાં આવી જશે તો એનો દુરુપયોગ થશે, યોગ્ય સમય સરકારને કહી દઈશું, એવું વિચારીને અમે આ ખજાનો છુપાવ્યો હતો. અમારો ઉદ્દેશ્ય આટલો જ હતો. આંટી ભલે ગમે તે કહે, પણ એટલીસ્ટ સરકાર તરફથી એમને 30% કમિશન ચોક્કસ મળશે. વૈવાણજીની યાદશક્તિ પાછી આવી ગઈ, મારી દીકરીને બધું જ ખબર પડી જશે. જો ખબર પડી જશે તો એ મારાથી દૂર જતી રહેશે. વૈવાણજીને ધીમે ધીમે બધું જ યાદ આવી રહ્યું છે. મારી દીકરી મારાથી દૂર થઈ જશે, ખરેખર દૂર થઈ જશે. દીદી, તમને સપનામાં ખાલી આટલું જ દેખાયું હતું કે પછી બીજું કંઈ પણ દેખાયું હતું? ના, મને ખાલી આટલું જ દેખાયું હતું. એના લીધે હું તો આખી રાત ઊંઘી શકી નહીં. મને તો સરખી રીતે કંઈ યાદ જ નથી આવતું. મને જે પણ કંઈ યાદ હતું એ મેં વિજયને અને મીડિયાને કહી દીધું છે. એ તો મને ખબર છે દીદી, પણ તમે કહ્યું હતું ને કે કોઈ સ્ત્રી તમારી સાથે હતી, એનો ચહેરો તમને યાદ છે ખરો? એ સ્ત્રીનો ચહેરો મને સરખી રીતે દેખાયો નહોતો. એ કોણ હશે એ યાદ કરવાનો પ્રયત્ન હું કરી રહી છું. ઠીક છે, એનો અવાજ તમને યાદ છે ખરી, કે પછી ક્યારે પહેલા એની સાથે વાત કરી હોય, કંઈ સાંભળ્યું હોય એવું કંઈ? ના, મારી સાથે એક સ્ત્રી હતી મને ખાલી એટલું જ ખબર છે. એનો અવાજ કે એનો ચહેરો એ વિશે મને કંઈ જ યાદ નથી આવતું. અચ્છા, સારું સારું, તમે જરાય ટેન્શન ના લેશો, શાંત રહેજો. ઇનફેક્ટ તમારા કારણે એમની નામના વધી ગઈ છે, એટલે મને બહુ જ આનંદ થઈ રહ્યો છે દીદી. બેના, બે બે સ્ત્રીઓને હાચવતા આપણો તો જીવ તાળવે ચોંટી જ્યો છે. બેના બેના, આ પાસે કોણ છે? ખબર નહીં ભઈલા, પણ આપણે જલ્દી જ એના વિશે જાણકારી મેળવવી પડશે. એ કોણ છે, ક્યાં રહે છે, આખરે એના સપનામાં આવેલી એ બીજી સ્ત્રી કોણ હોય છે? જતા રહ્યા ભઈલા, જઈને એને અહીંયા લઈ આવ. અરે પેલી ગીતાને બોલાવવાનું કહું છું. પેલી ગીતાડીને? એ ના,
અને બિયાના તું કાયમ મન જ બલીનો બકરો ચમ બનાવે છે. તું ફોન કર ને કોમ હોય તો. એટલે તું ફોન કર ને બિયાના. બોલાવ. હારું. ગીતા હાય, મળી જો ને. ખજાનો બહુ જ વધારે હતો, મન તો બહુ આનંદ થયો. કેટલા બધા સિક્કા હતા એને. ગીતા ત્યાં તારા હાહુ બોલાઈ રહ્યા છે, આઈને વાત કર દો પ્લીઝ. કયા સાસુમાં? હે, મારા સાસુમાં તો જતા રહ્યા. તમે જેમને કારમાં બેસાડીને મોકલ્યા ને, એ તો તારા મોટા હાહુ હતા, પણ નાની હુહુ, સોરી હાહુ માં છે. એમને મારું શું કામ છે? એ તો ખબર નહીં, પણ તને વાત કરવા બોલાઈ છે. એ તો મારું મગજ ખરાબ થઈ ગયું છે બેટા. એ મને હોય આવવાનું કહે છે તો હું હોય આવું છું, પછી ત્યો જવાનું કહે તો ત્યો જઉં છું. હું તો કઠપૂતલી છું. ઓકે ઓકે સિતારા અંકલ, આટલા દુખી ના થશો. તમે દુખી થઈ જશો તો મારાથી જોવાશે નહીં, માત્ર તમારા માટે જઈ રહી છું. મને રોતા જોઈ ના હતી. સાસુમાં, અસલી સાસુમાનો ઝટકો કેવો લાગ્યો? એમની યાદ શક્તિ પાછી આવવાની શરૂ થઈ ગઈ છે. આ તો હજુ મોશન પોસ્ટર છે, હજુ તો ઘણું બાકી છે. ટીઝર બાકી છે, ટ્રેલર બાકી છે, ફિલ્મનું સસ્પેન્સ ખુલવાનું બાકી છે. એ ફિલ્મ રિલીઝ થશે પછી તમારા બધા રાસ ખુલશે. કેમ રે, તારા સાસુમાની થોડી ઘણી યાદ શક્તિ પાછી આવી ગઈ એટલે તું આટલી ખુશ થઈ રહી છે? હું તો હંમેશા ખુશ જ રહું છું, પણ તમને કેટલું દુઃખ થયું હશે એ વિચારીને હું પણ દુઃખી થઈ ગઈ સાસુમાં. તમને યાદ કરું છું તો બહુ દયા આવે છે, પણ આ યુદ્ધ પૂરું થઈ ગયું એવું ના સમજતા. આજ પછી મારા સાસુમાને એક પછી એક બધી વાત યાદ આવતી રહેશે. પછી તમારી પાસે આંસુ લૂછવા માટે પણ સમય નહીં રહે. આખી જિંદગી તમે તડપતા પીડાતા રહેશો, બહુ તકલીફ સહન કરવી પડશે. વધારે ટણી કરીશ નહીં તું ગીતા. અભિમાની માણસનું અભિમાન ઉતારતા આવડે છે, ભૂલતી નહીં તું. હું પણ સમજાવું છું સાસુમાં, આટલા દિવસથી અભિમાન દેખાડી રહ્યા તા ને, પણ હવે જો તમારો અહંકાર ઉતારવાનો સમય હવે આવી ગયો છે. આજે માટીમાં દાટેલો ખજાનો મળ્યો છે, એવી જ રીતે કાલે છુપાયેલા બધા રાસ પણ બહાર આવશે, અને પછી તમે પણ માટીમાં મળી જશો સાસુમાં. આજથી તમારી હારની શરૂઆત થઈ ગઈ છે. તમે આ ઇલેક્શનમાં પણ હારી જશો. હું છું ત્યાં સુધી તમારા દરેક કામમાં અડચણ ઊભી થતી જ રહેશે. તમે જેટલા પાપ કર્યા છે એ બધાની સજા તમને જરૂર મળશે. તમને હું જેલમાં પહોંચાડીને રહીશ, પછી હું મંડપમાં બેસીશ, વિજય સાથે લગ્ન કરીશ અને ઘરની વહુ બનીશ. આ બધી વાત હું અહંકારથી નથી કહી રહી, સમજી ગયા? આ હું તમારો અહંકાર તોડવા માટે કહું છું. હું આ વાત આત્મવિશ્વાસ સાથે કહું છું. થોડા સાવધાન રહેજો. આવજો સાસુમાં, આ ગીતા આવી રીતે તમને મળતી રહેશે. તમે શું કરી રહ્યા છો? આમ પણ અમે ક્યારનો ઓબ્ઝર્વ કરી રહ્યા છે, તમે બહુ દુઃખી થઈ ગયા છો. અરે, વિજયની મમ્મીને ખજાનો મળી ગયો છે,
સરકાર એમને 30% કમિશન પણ આપવાની છે. મને તો લાગે છે કે બધું જ સારું થઈ રહ્યું છે. તોય તમે ઉદાસ કેમ છો? પહેલા તો અમે ઘરે આવતા હતા તો તમે અમારી સાથે હસીને વાત કરતા હતા, પણ આજે તો તમે બહુ જ ઉદાસ છો. આજે શું થઈ ગયું છે તમને? ઉદાસ? ના ના, એવું કંઈ જ નથી. કંઈ જ નથી તો પછી ઉદાસ કેમ છો? કંઈક તો પ્રોબ્લેમ છે. જો તમે ગીતા સાથે વાત ન કરી શકતા હોય તો અમારી સાથે કરો. અમે અહીં આવ્યા છીએ, તમને ન ગમી હોય તો કહી દો, અમે જતા રહીશું. ના ના, એવું કંઈ જ નથી સુકન્યા. વાતો ઠીક કયો આંટી, કાઈ નથી. એવું કયો છો તો ટેન્શનમાં છો? ઇલેક્શનમાં કોઈ પ્રોબ્લેમ થવાની છે? ના ના, એવું કંઈ નથી. તમે બધા મારા બાળકો જેવા છો. એવું કંઈ હોત તો હું તમને કહી જ દઉં ને. સારું, ઠીક છે. હા, બેસો, હું તમારા માટે નાસ્તો લાવું છું. કેટલો અહંકાર છે પેલી ગીતામાં. મને ચેલેન્જ કરીને મારો અંત કરવાની વાત કરે છે. એને તો હું કંટ્રોલ 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 બેના કંટ્રોલ પોણી વેસ્ટ જશે બેના કંટ્રોલ બેના તું ઓલી ગીતાડી વિશે વિચારી રહી છું ને બેના, અને હું ઓલી સુધા ગૌરી વિશે વિચારી રહ્યો છું. હવે ધ્યામ ધ્યામ એની યાદશક્તિ પાછી આવવાની શરૂ થઈ જઈ છે બેના. જો જૂની વાતો યાદ આવતા 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 આપણે એની હાથે હું કરેલું એ યાદ આવી જશે તો આપણે શું કરીશું બેના? અને બીજું બધું તો પહેલાનું બદલાઈ ગયું છે બેના, પણ આપણા મૂઢાઓ એટલે તારું આ બ્યુટીફુલ મૂઢું અને થોડું ઘણું મારું એ હેન્ડસમ મૂઢું, મારી બોડી, એ બધાનું સપનું આવશે તો આપણે બરાબર ભરાઈ જઈશું બેના. પછી એના દીકરાને જઈને બધું કહી દેશે બેના. થોડી વાર મોઢું બંધ કરીને ચૂપ બેસતું. ફર્સ્ટ ઓફ ઓલ, પેલી મેમરી લોસ પેશન્ટને જૂની વાત યાદ આવશે તો આપણને પ્રોબ્લેમ થશે. આપણે સુધા ગૌરીની યાદશક્તિ ભૂસી નાખીએ તો? સુધા ગૌરીને જૂની વાતો યાદ આવશે તો જ એ ગીતાની વાત માનશે અને આપણો પીછો કરશે અને આપણી જિંદગી બરબાદ થઈ જશે. કદાચ આપણે સુધા ગૌરીને મારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ ગીતા જોઈ ગઈ છે, વાતનો કોઈ પુરાવો નથી. એટલે જ તો સુધા ગૌરીને જૂની વાતો યાદ આવશે તો જ ગીતા આપણને ડરાવી શકશે. પણ એ પહેલા જ આપણે એની મેમરીને ભૂસી નાખીએ તો? આઈડિયા હારો છે, વર્કઆઉટ થાય એવું લાગે છે બેના, પણ હું કરીશું જે રીતે થશે. એની માટે મારી પાસે એક પ્લાન છે. હું છે? સો કાલે સવારે આપણે ડોક્ટર પલ્લવીને મળવું પડશે. ડોક્ટર પલ્લવી કોણ? આપણા પૈસા એમની પાસે હશે તો એની ચોટલી આપણા હાથમાં રહેશે. મોરઓવર, એક સસ્પેન્ડેડ ડોક્ટર છે, સો એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પહેલા જ એને કાલે સવારે અહીંયા આવવાનું કહી દે. ગીતાને જે પ્લાન કરવા હોય એ કરવા દે, કેમ કે એને સફળતા તો જ મળશે જો સુધા ગૌરીની યાદશક્તિ પાછી આવશે.